गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। आज आप धोरण 10 विषय गणित में प्रेक्टिस बुक में स्वाध्याय 3.3 ना एक्जाम्पल जोई रहा छे। तो चलो शुरू करिए मित्रों। स्वाध्याय 3.3 में नवमा नंबर नो एक्जाम्पल समीकरण युग्म 2x + y = 35 अने 3x + 4y = 65 नो उकेल आदेशनी रीते मेळवो। એટલે પહેલા આપણે ઉકેલ મેળવી x અને y ની કિંમત શોધીશું અને ત્યારબાદ x upon y ની કિંમત શોધવાની છે। તો હવે આપણે પહેલા સમીકરણ લખી કાઢીએ। પહેલું સમીકરણ આપણને આપ્યું છે 2x + y = 35 અને સમીકરણ નંબર 1 આપી, અને બીજું સમીકરણ આપ્યું છે 3x + 4y = 65 आने समीकरण बे आपी। हवे आपने रीत कई कीधी छे मित्रों, आदेशनी रीत कीधी छे। तो आपणे ए रीत वापरीशुं। हवे आदेशनी रीते करवुं होय तो आ बन्ने समीकरणमां जे इजी लागे तो क्यूं समीकरण आपणने सरळ लागे छे, पहेलुं। तो एमां एक्स ने करता बनावी एक्स नी किंमत मेळवीशुं। तो समीकरण एक लखी है तो 2x + y = 35 आ समीकरण एक लख्यु, एमा एक्स ने करता बनाओ एटले एमने एम रवा दईए, वाय ने पेली बाजू लई जाओ तो 35 - y। हवे बे गुणाकार मां छा बाजू जाए तो भागाकार, तो 35 - y / 2। तो आज एक्स की किंमत मिली एने समीकरण नंबर करो आपी दीए 3। हवे आ समीकरण 3 की किंमत आपणे 2 मां मूकवानी, 1 मां नहीं मूकवानी, कारण के 1 नो उपयोग करी नाख्यो छे। तो आपणे अहींया लखीए के समीकरण 3 की किंमत समीकरण 2 मां मूकता बरोबर। चलो हवे समीकरण 2 लखीए तो शू आप्युं छे आपणने, 3x + 4y = 65 आपणने आपेला छे। आ रीते एमां एक्स नी जग्याए आपणे किंमतो मूकवानी छे, तो 3 अने एक्स बराबर आ 3 केटला आप्या छे ए किंमत अहींया मूकीए तो 35 - y / 2 કૌંસ પૂરો +4y / 1 = 65। ક્લિયર? ચલો હવે અહીંયા છેદ ઉડતા નથી તો આ 3 નો ઉપર ગુણાકાર કરવાનો, તો એને આ રીતે લખાય 3 - 35 - y અને +4y / 1 = 65। માટે અહીંયા 2 અને 1 નો લસા લેવાનો, પણ અહીંયા ગુણાકાર કરી નાખો પહેલા આ 3 નો આની સાથે આની સાથે। 35 × 3 કરીએ, 3 × 5 = 15 વધી પડી 1, 3 × 9 = 10 એટલે 105 આવ્યા, માઇનસ 3 × y એટલે 3y અને છેદમાં 2 +4y / 1 = 65। હવે આ 2 અને 1 નો લસા લઈએ તો આ 2 ઉડી જાય એટલે ઉપરનું પદ એમના એમ રહે, તો 105 - 3y। ક્લિયર? પ્લસ આ 4y, હવે જુઓ લસા લીધો છે આપણે, અહીંયા આ લસા લીધો એટલે 2 ઉડી ગયા એટલે ઉપરનું પદ એમના એમ, પછી કેટલા છે પ્લસ, અહીંયા કશું નથી એટલે આ 2 ઉપર ગુણાઈ જાય એટલે 2 × 4 કેટલા થાય 8y = 65। હવે જુઓ આ 105 મોટી સંખ્યા આગળ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, 8 માંથી 3 જાય તો 5y = આ ભાગાકાર છે આ બાજુ જાય તો ગુણાકાર એટલે 65 × 2 થાય। હવે જુઓ અહીંયા 105 + 5y = હવે આ 2 નો ગુણાકાર કરો તો 2 × 5 = 10, 2 × 6 = 12 અને 1 = 13 એટલે 130 આવે।
હવે આ 105 ને પેલી બાજુ લઈ જાઓ તો 5y બરાબર 130 માઇનસ 105 માટે 5y બરાબર બાદ બાકી કરો 130 માંથી 5 બાદ કરો તો કેટલા આવે 25 હવે આ 5 ગુણાકાર માં છે પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકાર માં જાય તો y બરાબર 25 ભાગ્યા 5 પાંચું પાંચું 25 માટે y બરાબર આપણને કિંમત મળી કેટલી મળી મિત્રો 5 ક્લિયર હવે આપણે x શોધીશું તો આ y ની કિંમત તમે સમીકરણ 1 2 અથવા 3 કોઈ પણ માં મૂકી શકો જવાબ એક સરખો આવે આપણને જે સરળતા પડે એ સમીકરણ લેવાનું તો સમીકરણ 3 માં મૂકી દઈએ તો જુઓ અહીંયા કે y ની કિંમત समीकरण त्रण मा मुक्ता चलो समीकरण त्रण लखाओ x बराबर 35 माइनस y भाग्या 2 आपू समीकरण एमा किम्मत मुको तो x बराबर 35 माइनस y एटले 5 अने छेद मा 2 माटे x बराबर 35 માંથી 5 જાય તો 30 રહેશે એટલે 30 ભાગ્યા 2 છેદ ઉડાડીએ તો કેટલા છેદ ઉડશે તો 2 15 2 30 માટે x બરાબર કેટલા મળ્યા 15 ક્લિયર તો આ રીતે આપણે x અને y મેળવી લીધા હવે શું કહે છે જુઓ ઉકેલ આદેશની રીતે મેળવો એટલે મેળવી લીધો તો પહેલા જવાબ લખીએ પહેલો આન્સર કે સમીકરણ યુગ્મનો ઉકેલ બરાબર xy બરાબર x એટલે કેટલા મળે આપણને 15 અને y બરાબર 5 છે આ પહેલો જવાબ હજી દાખલો બાકી છે શું કહે છે મેળવીને x upon y ની કિંમત શોધો તો એ આપણે શોધી કાઢીએ અહીંયા શું કીધું છે x upon y બરાબર x એટલે કેટલા છે 15 અને ભાગ્યા y બરાબર કેટલા છે 5 છેદ ઉડાડી દો 5 3 15 માટે x upon y બરાબર કેટલો જવાબ આવ્યો 3 મળે આ છેલ્લો આન્સર આવડશે મિત્રો તો આ રીતે આપણો અગત્યનો ફૂટ પ્રશ્ન અહીંયા મિત્રો પૂરો થયો નેક્સ્ટ વિડીયોમાં પાછા અગત્યના એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ